એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધા બાળકો? ચલો બાળકો, આજે આપણે ભણવાની શરૂઆત તો કરીશું, એ પહેલા આપણે શું કરીશું? ભગવાનને યાદ કરીશું, માં સરસ્વતી માનું સ્મરણ કરીશું. તો ચલો આપણે આજે પ્રાર્થના ગાઈશું. આજનો વાર કયો છે? સોમવાર. કયો વાર છે? સોમવાર. તો ચલો મારી નોંધપોથી બુક છે બધા પાસે, તેમાંથી આજે આપણે સોમવારની પ્રાર્થના બોલીશું, શ્લોક બોલીશું અને ધૂન ગાઈશું. તો ચલો બધાની આંખો બંધ, બે હાથ જોડેલા આપણે પ્રાર્થના બોલીશું. સરસ્વતી માતાને વંદન કરી, વીણા વાદિની સરસ્વતી માં, સરસ્વતી માતાને વંદન કરી, વીણા વાદિની સરસ્વતી માં, મયુર વાહિની સરસ્વતી માં, સરસ્વતી માતાને વંદન કરી, મયુર વાહિની સરસ્વતી માં તને વંદન કરી. તું દે શક્તિ, તું દે ભક્તિ, તું દે વિદ્યા દાન સરસ્વતી, તું દે ગુજરાતી ભાગ બે બુક નું વર્ક જોઈશું. તો ચલો આપણી પાસે આ બુક છે, તેમાં આજે આપણે પાના નંબર તો કે 5 અને 6, 5 ઉપર આપણને શું આપેલું છે બાળકો? તો કે 5 ઉપર આપણને સરસ મજાના વાક્યો આપેલા છે, તેનું શું કરવાનું છે? તો કે વાંચન કરવાનું છે અને નીચે સરસ મજાના સારા એવા અક્ષરે લખવાનું છે. તો ચલો આપણે સૌપ્રથમ વાક્ય છે એ વાંચતા જશું અને નીચે લખતા જશું. ચલો વાક્ય વાંચો અને લખો. પલક ગઢ ઉપ
ચઢ. તો બાળકો આપણને બધાને સેમેસ્ટર 1 માં સાદા શબ્દો કાનાવાળા હસવાઈવાળા અને દીર્ઘયવાળા શબ્દો અને વાક્યો આપણે શીખી ગયા છે. એ જ વાક્યોનું આપણે ફરી વખત શું કરવાનું છે તો કે રિવિઝન કરવાનું છે. ચલો લખો નીચે સરસ મજાના, ઉપર નીચે ટચ કરી સરસ મજાના અક્ષરે. પ લ ક, થોડી એવી સ્પેસ રાખવાની છે. પછી લખો ગ ઢ પલક ગઢ. હવે શું આવે છે, કયો શબ્દ છે તો કે ઉપર. લખો ઉ પ ર ચ ઢ. આ વાક્ય કેવી રીતે બને છે બાળકો, તો કે શબ્દોને ભેગા કરવાથી એક સરસ મજાનું વાક્ય બને છે. ચલો ત્યારબાદ હવે નીચે જોઈએ બીજું વાક્ય છે. ઉદય આરામ કર, આ છે કાનાવાળો શબ્દ છે. શું આવ્યું, અનેકાનો આ અને રનેકાનો રા, મ એટલે આરામ છે, એ કાનાવાળો શબ્દ થયો. તો ચલો લખો આખું વાક્ય લખીશું નીચે. ઉદય આરામ કર. ઉ દ ય આ રા મ ક ર પૂર્ણવિરામ, ઉદય આરામ કર. ચલો ત્યારબાદ નીચે છે. છગન ઝાડ ઉપર ચઢ, છગન ઝાડ ઉપર ચઢ. ચલો એ જ વાક્ય આપણે નીચે લખીશું સરસ મજાના અક્ષરે, ઉપર નીચે ટચ કરીને. છગન ઝાડ ઉપર ચઢ, પૂર્ણવિરામ. જો વચ્ચે થોડી એવી સ્પેસ રાખશો તો જ તમારું વાક્ય છે સરસ લાગશે. ચલો ત્યારબાદ માયા માખણ મગાવ, આ શું છે તો કે કાનાવાળા શબ્દ છે, કાનાવાળા શબ્દ વાળું વાક્ય બની ગયેલું છે. તો મને કાનો મા, યને કાનો ગયા, બંને માં છે કાનો, એટલે શું થાય તો કે માયા માખણ મગાવ. ઉપર નીચે ટચ કરી સરસ મજાના અક્ષરે. માયા માખણ મગાવ. પૂર્ણવિરામ. ચલો જુઓ, ચલો ત્યારબાદ નીચે છે. હવે આ દીર્ઘ કહેવાય, શું કહેવાય, દીર્ઘ ઈ, એટલે કે આપણે હસ્વ ઈ દીર્ઘ ઈ વાળા શબ્દ પણ શીખી ગયા છીએ. તો કે મીરા માળા જપ, મને દીર્ઘ મી, રનેકાનો રા, મીરા માળા જપ. ચલો લખો નીચે. મને દીર્ઘ મી, રનેકાનો રા, મીરા માળા જપ. ચલો ત્યારબાદ નીચે છેલ્લું વાક્ય છે, એ પણ દીર્ઘ ઈ વાળું છે. મને દીર્ઘ મી, નને કાનો ના,
मीना नमन कर, मीना नमन कर। लखो सरस मजाना अक्षरे नीचे ऊपर नीचे टच करीने, मीना नमन कर। चलो अहीं आपणो पेज नंबर 6 परनुं वर्क छे ए पूर्ण थाय छे। तो तमारे पेज नंबर 7 देखाय छे, 7 7 परनुं वर्क छे ए करवानुं छे। पाना नंबर 7 ऊपर पण आपणने शुं आपेलुं छे, तो के एवा सरस मजाना शब्दो आपेला छे जे आपणे सेमेस्टर 1 માં શીખી ગયા હતા। એજ શબ્દો માંથી આપણે શું કર્યું તો કે વાક્ય બનાવતા પણ આવડી ગયા છે, અને એ પણ આપણે સેમેસ્ટર 1 માં શીખી ગયા હતા। તો એ જ શબ્દો અને વાક્યો બંને ભેગા કરવાથી શું બને છે, સરસ મજાનું વાક્ય। શબ્દોને ભેગા કરવાથી શું બને છે, સરસ મજાનું વાક્ય। એવા જ વાક્યોનું અહીં તમારે પુનરાવર્તન કરવાનું છે, એટલે કે રિવિઝન કરવાનું છે। તો તમારે પેજ નંબર 7 છે એ HW માં લખવાનું છે। તો ચલો આપણે હોમવર્ક છે એમાં નોંધી લેશું, તો કે મારી નોંધપોથી અંદર। ચલો બાળકો, તો આ મારી નોંધપોથી બુક છે, તેમાં આપણે સોમવારનું હોમવર્ક એટલે કે નવા પેજે આપણે હોમવર્ક નોંધીશું। ચલો આજની તારીખ છે તો કે 29/11/2021, વાર છે સોમવાર, વિષય ગુજરાતી ભાગ 2, ગુજરાતી ભાગ 2 પાના નંબર 6 પરનું વર્ક આપણે કર્યું, તો કયા પેજનું કરવાનું તમારે, યસ પાના નંબર 7 પરનું વર્ક છે એ તમારે સરસ મજાના અક્ષરે પૂર્ણ કરવાનું રહેશે। બાકીનું વર્ક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું। થેન્ક યુ।